અરે ખાલી જગ્યામાં શું કરવાનું છે? તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. ઉપર જે આપણે કર્યું છે ઉપર વાક્ય બનાવ્યું, અહીંયા જે છે તે ખાલી શુડ કે શુડ નોટનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રથમ વાક્ય આપેલું છે તેમાં મનન ઇઝ ટીઝિંગ હિઝ ફ્રેન્ડ. મનન તેના ફ્રેન્ડને મિત્રને ચીડવી રહ્યો છે. હી શુડ નોટ ટીઝ હિઝ ફ્રેન્ડ. તેણે તેના મિત્રોને ચીડવવા જોઈએ નહીં. બરાબર છે, એ રીતના સલાહ આપવાની છે. ત્યાં ના પાડી છે જો આમ કરવું જોઈએ નહીં. તો એ આગલા વાક્ય જે છે એના પરથી આપણે વાક્ય જે ખાલી જગ્યાવાળું વાક્ય છે તેમાં ખાલી જગ્યા મૂકવાની થાય. ત્યાર પછી બીજા નંબરનું વાક્ય, હેતુલ ઇઝ નોટ ક્લિનિંગ ધ રૂમ. હેતુલ રૂમ સાફ કરી રહ્યો નથી. ક્લીન એટલે સાફ કરવું, રૂમ એટલે રૂમ. તો શું કીધું કે હેતુલ રૂમ સાફ કરી રહ્યો નથી. હી ખાલી જગ્યા ક્લીન ધ રૂમ. તો ત્યાં આપણે શું કહેવાનું થાય, રૂમ સાફ કરી રહ્યો નથી તો આપણે એને કેવું જોઈએ ને કે ભાઈ રૂમ સાફ કરવો જોઈએ. તો હી શુડ ક્લીન ધ રૂમ. તો ત્યાં ખાલી આપણે શું મૂકવાનું થશે, શુડ મૂકવાનું થશે. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યાવાળું વાક્ય, આલોક ઇઝ રાઇટિંગ ઓન ધ વોલ. આલોક રાઇટ એટલે લખવું, ઓન ધી વોલ દિવાલ પર. આલોક દિવાલ પર લખી રહ્યો છે. હી ખાલી જગ્યા રાઇટ ઓન ધી વોલ. તેણે દિવાલ પર લખવું જોઈએ કે લખવું ન જોઈએ શું કહી શકાય? તો કે તેણે દિવાલ પર લખવું જોઈએ નહીં, એવી જ સલાહ આપવાની હોય ને. તો હી શુડ નોટ રાઇટ ઓન ધી વેલ વોલ. હી શુડ નોટ રાઇટ ઓન ધી વોલ. વોલ એટલે દિવાલ. તેણે દિવાલ પર લખવું જોઈએ નહીં. તો ત્યાં ખાલી જગ્યામાં શું થશે, શુડ નોટ આવશે. ત્યાર પછી ચોથા નંબરની ખાલી જગ્યા, કિરણ વોન્ટ્સ ટુ વિન ધ મેચ. વોન્ટ્સ એટલે ઈચ્છે છે, ટુ વિન ધ એટલે ટુ વિન એટલે જીતવું, ધ મેચ એટલે મેચ, એટલે કે કિરણ મેચ જીતવા માગે છે. તો એ ખાલી જગ્યા પ્રેક્ટિસ મોર. અને મેચ જીતવા માગે છે તો તેણે શું કરવું જોઈએ એની સલાહ આપણે આપવાની છે. તેને પ્રેક્ટિસ જાજી ન કરવી જોઈએ કે તેણે પ્રેક્ટિસ જાજી કરવી જોઈએ? શું સલાહ આપવાની હોય? તો કે તેણે પ્રેક્ટિસ જાજી કરવી જોઈએ. તો હી શુડ પ્રેક્ટિસ મોર. તેણે પ્રેક્ટિસ જાજી કરવી જોઈએ. પાંચ નંબરનું વાક્ય, ટુમોરો વિલ બી યોર એક્ઝામ. ટુમોરો એટલે આવતીકાલે, વિલ બી યોર એક્ઝામ. યોર એક્ઝામ એટલે તારી મારી પરીક્ષા, આવતીકાલે તારી પરીક્ષા હશે. સો યુ ખાલી જગ્યા લર્ન વેલ. તેથી તારે અહીંયા કેવી સલાહ આપવાની છે, આવતીકાલે તારી એક્ઝામ છે તેથી તારે શું કરવાનું છે? તો એની સલાહ આપણે ત્યાં આપવાની છે. સો યુ ખાલી જગ્યા લર્ન એટલે ભણવું, વેલ એટલે સારી રીતે, અથવા તો વાંચવાના અર્થમાં સારી રીતે તારે વાંચવું જોઈએ, સારી રીતે એની તૈયારી કરવી જોઈએ. તો એવું આમ કરવું જોઈએ એવું આવે ને, કરવું ન જોઈએ કે આમ વાંચવું ન જોઈએ, ભણવું ન જોઈએ એવી સલાહ તો ન હોય. તો એના માટે શું આવે? તો કે આવી રીતના સારી રીતે તૈયારી કરવી જોઈએ. તો સો યુ શુડ લર્ન વેલ. તો શુડ જે છે તે જવાબ આવશે, શુડ નોટ નહીં. ત્યાર પછી છઠ્ઠા નંબરનું વાક્ય, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. ઇટ ઇઝ લેટ, મોડું થઈ ગયું છે. લેટ એટલે મોડું થયું છે. એન્ડ યુ આર વેરી ટાયર્ડ એટલે થાકેલું, અને તું ખૂબ જ થાકી ગયો છે. યુ ખાલી જગ્યા ગો ટુ બેડ. ખૂબ જ થાકી ગયો છે, મોડું થઈ ગયું છે, તો તારે શું કરવું જોઈએ? તો કે યુ ગો ટુ બેડ. બેડ એટલે પથારી, આરામ કરવો જોઈએ ટૂંકમાં. તો તેથી તારે આરામ કરવો જોઈએ. આરામ ન કરવો જોઈએ એમ તો સલાહ ન હોય. તો ત્યાં શું આવશે? યુ શુડ ગો ટુ બેડ, શુડ જવાબ થશે. ત્યાર પછી સાત નંબરનું વાક્ય, ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. સ્ટેશન ઇઝ વેરી ફાર, ફાર એટલે દૂર, ફ્રોમ એટલે થી, હિયર એટલે અહીં, સ્ટેશન એટલે સ્ટેશન, સ્ટેશન અહીંથી દૂર છે. તો ખાલી જગ્યામાં શું છે, વી ખાલી જગ્યા ટેક એન ઓટો. વી ખાલી જગ્યા ટેક, ટેક એટલે લેવું, એન ઓટો એટલે ઓટો રિક્ષા. તો આપણે ઓટો રિક્ષા લેવી જોઈએ એવું કીધું, લેવી ના જોઈએ એવું તો ન થાય ને, આખી એવી સલાહ તો ન હોય ને. તો વી શુડ ટેક એન ઓટો, આપણે ઓટો લેવી જોઈએ કારણ કે સ્ટેશન દૂર છે ને ચાલીને જવામાં વાર લાગે. આઠમા નંબરનું વાક્ય, માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધીસ સમ્સ. સમ્સ એટલે ગણતરી, સોલ્વ એટલે સોલ્વ કરવું. મારો મિત્ર જે છે તે આ ગણતરી સોલ્વ કરી શકશે નહીં. તો ત્યાં શું કહેવાનું છે એને વાક્યમાં, આઈ ખાલી જગ્યા હેલ્પ હિમ.
મારા મિત્ર ત્યાં થઈ શકે તેમ નથી, તો હું શું કરીશ, તો આઈ શુડ હેલ્પ હિમ, તો હું તેને મદદ કરીશ, મારે તેને મદદ કરવી જોઈએ, અથવા તો તે જે છે તેનાથી નથી થઈ શકે એમ તો હું કરીશ એમ, તો આઈ શુડ હેલ્પ હિમ, શુડ ત્યાં. ત્યાર પછી નવાનું મનમાં કે ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન એટલે કે ટ્રાફિકની લાલ સિગ્નલ જે છે તે ચાલુ છે, રેડ લાઇટ ચાલુ છે, લાલ લાઇટ. વી હેલ્સ ગે સ્ટોપ અવર કાર હિયર, તો આપણે શું કરવું જોઈએ, તો કે વી શુડ સ્ટોપ અવર કાર હિયર, આપણે આપણી ગાડી છે તે અહીંયા ઊભી રાખવી જોઈએ, લાલ લાઇટ છે ચાલુ એટલા માટે. એટલે કે ત્યાં જવાબમાં શું થશે, વી શુડ, ખાલી શુડ, શુડ નોટ નહીં. ત્યાર પછી દસમા નંબરનું વાક્ય, ટુડે ઇઝ હર એક્ઝામ, આજે તેણીની પરીક્ષા છે, એક્ઝામ એટલે પરીક્ષા. સી ખાલી જગ્યા રીચ લેટ ટુ સ્કૂલ, તેણીએ સ્કૂલે નિશાળે મોડા પહોંચવું જોઈએ, એવી સલાહ આપવાની હોય કે તેણીએ સ્કૂલે મોડા ન પહોંચવું જોઈએ એવી સલાહ હોય ને, તેણીએ સ્કૂલે મોડા નથી પહોંચવાનું, અથવા તો ન પહોંચવું જોઈએ એવી સલાહ છે. તો ત્યાં આપણે શું કરવાનું થશે, શી શુડ નોટ રીચ લેટ ટુ સ્કૂલ, તેથી તેણીએ સ્કૂલે મોડું પહોંચવું જોઈએ નહીં, સમયસર ટાઈમસર ત્યાં સ્કૂલે પહોંચી જવું જોઈએ. એટલે ત્યાં જવાબ થશે શુડ નોટ રીચ લેટ, લેટ એટલે મોડું, અહીંયા લેટ શબ્દ નીકળી જાય, તો શી શુડ રીચ ટાઈમ ટુ સ્કૂલ, તેણીએ ટાઈમે સ્કૂલે જ પહોંચવું જોઈએ, તો એને તો ત્યાં જે છે તો નોટ ન આવે, અહીંયા જે છે લેટ શબ્દ છે, એટલા માટે ત્યાં આપણે શું લગાવશું, શુડ નોટ રીચ લેટ, તેણીએ મોડા પહોંચવું ન જોઈએ. આ થયા દસ વાક્યો.